ચાલો બાળકો, હવે આપણે ગણિતમાં આગળ જોઈએ તો ચેપ્ટર 9, ચેપ્ટરનું નામ છે માહિતીનો ઉપયોગ. શું નામ છે ચેપ્ટરનું? માહિતીનો ઉપયોગ. તો આ ચેપ્ટરમાં વળી એવું શું નવું છે? તો ચાલો આપણે જાણીએ અને શીખીએ. તો જુઓ, આ ચેપ્ટરમાં અહીંયા તમને અલગ અલગ આકારો આપેલા છે. શું આપેલું છે? આકારો. જુઓ, એ આપણે આકારો વિશે તો આગળ શીખ્યા છીએ, પણ ફરીથી આ ચેપ્ટરમાં આનું પુનરાવર્તન છે. તો આપણે, તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ચાર આકારો આપેલા છે. જુઓ, આ કયો આકાર છે? ત્રિકોણ આકાર છે. કયો છે? ત્રિકોણ. પછી આ સૂર્યનો આકાર છે, એ ગોળ છે. કેવો છે? અંદર ગોળ, બરાબર. પછી આ છે ચોરસ આકાર. કયો આકાર છે? ચોરસ. અને પછી આ છે લંબચોરસ. કયો આકાર છે? લંબચોરસ. તો આ ચાર આકારોની આ ચેપ્ટરમાં વાત કરવામાં આવી છે. તો આપણે આકાર વિશે વધુ જાણીએ, બરાબર. આ કયો આકાર છે? ચોરસ આકાર છે. કયો છે? ચોરસ. જો આ છે બધા ચોરસ આકાર છે. તો ચોરસ આકાર હોય, જો હું તમને બતાવું છું, જો આ મારી પાસે આ આકાર છે ને, આ હાઈ, આને ચોરસ આકાર કહેવાય. કયો કહેવાય? ચોરસ આકાર. તો જો આ ચોરસ આકાર છે એ શું કહે છે? કે મારે ચાર બાજુઓ અને ચાર ખૂણા છે. જુઓ, આ ચોરસ આકારના ખૂણા અને બાજુઓ સરખા હોય છે, બરાબર. ચાર બાજુ છે અને ચાર ખૂણા છે. આ બાજુ અને ખૂણા એના ચાર છે. પછી આપણે જોઈએ, બરાબર, કે ગોળાકાર. તો ગોળાકાર છે ને સર્કલ, આમાં આપણે એકે ખૂણા દેખાતા નથી, બરાબર. શું કહે છે? હું ગોળ છું, મારે ખૂણો પણ નથી અને બાજુ પણ નથી, બરાબર. ગોળાકાર કહે છે મારે એક પણ ખૂણો નથી ને એક પણ બાજુ નથી, હું ગોળ જ છું. પછી છે ત્રિકોણ. તો ત્રિકોણ આકાર છે ને આવી ગયો. જો હું તમને બતાવું છું, આ મારી પાસે આકાર છે એ ત્રિકોણ આકાર છે. કયો આકાર છે? ત્રિકોણ. ત્રિકોણ આકાર કહે છે કે મારે ત્રણ ખૂણા અને ત્રણ બાજુઓ હોય છે, બરાબર. એના ખૂણા પણ ત્રણ હોય છે અને બાજુઓ પણ ત્રણ હોય છે, બરાબર. આપણે જોઈ શકીએ છીએ, અહીંયા જુઓ છો ને તમે, ત્રણ એના ખૂણા છે અને ત્રણ બાજુ છે, બરાબર. હવે લંબચોરસ આકાર આવે છે. જુઓ, આ આકાર છે એ લંબચોરસ છે. કયો આકાર છે? લંબચોરસ. અને આ છે ચોરસ. આમાં બેમાં અલગ અલગ તમને ડિફરન્સ લાગે છે? જુદા જુદા લાગે છે, લાગે છે ને. જુઓ, આ સરખો જ, ચારે બાજુ અને ચાર ખૂણા સરખા છે, પણ આ લંબચોરસ આકાર છે એની ચાર બાજુઓ અને ચાર ખૂણા છે, પણ એની સામસામેની બાજુઓ સરખી હોય છે. જો આ સામસામેની બાજુ છે એ સરખી હોય છે, બરાબર. આ ચોરસ આકારની જેમ નથી, બધું સરખું નથી, પણ એની જે સામે સામેની બાજુ હોય તે સરખી હોય છે, બરાબર. તે આપણે અહીંયા જોયું, આ ચોરસ આકાર છે. પછી આ લંબચોરસ આકાર છે. પછી આ ગોળ આકાર છે. અને પછી આ ત્રિકોણ આકાર છે, બરાબર. તે આપણે અહીંયા સમજ્યા. હવે આપણે આગળ જોઈએ. જો શું કરવાનું છે અહીંયા? અહીંયા તમને આપેલું છે, જુઓ, અહીંયા ત્રિકોણ આકાર, પછી ગોળ આકાર, ચોરસ આકાર અને લંબ ચોરસ આકાર નું ચિત્ર આપેલું છે, સાથે આપેલું છે, બરાબર. એમાં આપણે નીચે સૂચના આપેલી છે કે ઉપરના ચિત્રમાં આકારોને ગણો. તો ઉપર આખું ચિત્ર એક સાથે આપેલું છે, બરાબર. એ ચિત્રમાં સૂર્ય, ઉંદર, પહાડ, બરાબર, ઝાડ, પક્ષીની પાંખ, બારી, ઘર વગેરે આપેલું છે. એમાં બધા ચિત્ર સાથે આપેલા છે, બરાબર. તે આપણે અહીંયા એમાં કયા કયા આકારોનો સમાવેશ થાય છે તે આપણે અહીંયા ગણીને લખવાના છે. તો આપણે ગણીશું એક પછી એક. તો પહેલા આપણે કયો આકાર લેશું? ત્રિકોણાકાર. કયો આકાર? ત્રિકોણાકાર. તો ચાલો આપણે ગણીએ કે ત્રિકોણાકાર કેટલા છે. જુઓ બાળકો,
આ પેલા બે પહાડ છે એ આપણે પેલા ગણી લઈએ, પહાડ મોટા છે એક અને બે. પછી આ સૂર્યની અંદર બહારમાં રહેલા આકાર જો ત્રિકોણાકાર દેખાય છે, બરાબર આ ત્રિકોણાકાર જેવા દેખાય છે આ ટ્રાયંગલ, અને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ ટ્રાયંગલ. તો આ પેલા એક બે, પછી આ સૂર્યની બહાર છે એમાં આપણે ગણીએ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ થયા દસ. પછી આ પક્ષીની પાંખમાં પણ છે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ. પછી આ જુઓ ઝાડમાં પણ છે સત્તર અઢાર ઓગણીસ અને વીસ, અને આ ઉંદરના પગમાં પણ છે એકવીસ અને બાવીસ. હવે ક્યાંય બીજે આપણે ત્રિકોણાકાર દેખાતા નથી. તો ત્રિકોણાકાર કેટલા થયા છે? બાવીસ. કેટલા? બાવીસ. તો આપણે અહીંયા નીચે લખશું કે ત્રિકોણાકાર બાવીસ છે. ચાલો આપણે લખીએ ત્રિકોણાકાર છે બાવીસ છે. કેટલા છે? બાવીસ. હવે આપણે કયો આકાર ગણીશું? ચોરસ આકાર. કયો આકાર? ચોરસ. તો આપણે જોયો ચોરસ આકાર છે ચાર બાજુ ને ચાર ખૂણા છે સરખા હોય છે, તો આ છે ચોરસ આકાર. તે આપણે ગણીએ. જુઓ આપણે ગણીશું કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ પછી છ અને સાત. થઈ ગયા સાત. કુલ કેટલા આકાર છે ચોરસ આકાર? આ ઘરની બારીઓ અને એની ઉપરના જે આ દોરેલા છે આકાર, બરાબર એ ચોરસ આકાર છે. એક બે ત્રણ ચાર પાંચ અને છ અને સાત છે. કેટલા છે? સાત. તો આપણે લખીશું કે ચોરસ આકાર સાત છે. આ લખ્યા મેં સાત, બરાબર. હવે આપણે કયો આકાર ગણવાનો છે? ગોળ આકાર. કયો આકાર? ગોળ. તો આપણે જોશું કે ગોળ આકાર શેમાં શેમાં આપેલો છે. જો પેલા આપણે આ સૂર્યમાં ગણ્યા સૂર્યનો એક, પછી આ પક્ષીમાં બે ત્રણ ચાર, પછી આ ઉંદરમાં પાંચ છ સાત અને આઠ. થઈ ગયા આપણે ગોળાકાર કેટલા છે? આઠ છે. આ સિવાય તમને ક્યાંય બીજો ગોળાકાર દેખાય છે? નથી દેખાતો, બરાબર. તો આપણે અહીંયા શું લખવાનું છે? કેટલા છે ગોળ આકાર? આઠ છે. કેટલા છે? આઠ. તો આપણે લખીશું કે ગોળાકાર આઠ છે. પછી લંબચોરસ, લંબચોરસ આકાર. જો આ ગોળાકાર આવ્યો, આગળ મેં તમને બતાવ્યો હતો અને અત્યારે પણ બતાવું છું. પછી આપણે લંબચોરસ આકાર શોધવાનો છે કે કેટલા આકારો આ ચિત્રમાં લંબચોરસ આકાર છે, બરાબર. તો આપણે જોઈએ, જો આપણે ગણશું આ ઝાડ છે એની નીચે છે એક બે ત્રણ ચાર, પછી પાંચ છ, પછી સાત આઠ અને નવ. થઈ ગયા નવ. લંબચોરસ આકાર કેટલા છે? નવ, બરાબર. તો આપણે લખીએ કે લંબચોરસ આકાર નવ છે. તો બાળકો આપણે ઉપરના આકારો ગણ્યા, હવે આપણે આગળ જોઈએ. આગળ નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે, તો ચાલો આપણે જોઈએ. જો શું કરવાનું છે? આકારનું નામ આપો. એમાં પ્રશ્ન આપેલો છે, બરાબર. બે પ્રશ્ન આપેલા છે. શું આપેલો છે? પહેલો પ્રશ્ન, સૌથી વધુ વખત આવતો હોય તે. હવે અહીંયા તમને બરાબર બોક્સ આપેલું છે, એમાં સૌથી વધુ આકાર કયો આવે છે તેનું આપણે નામ લખવાનું છે. તો આપણે જોયું કે ત્રિકોણ આકાર છે એ 22 વખત, પછી ચોરસ આકાર છે એ 7 વખત, ગોળ આકાર છે એ 8 વખત અને લંબચોરસ આકાર છે એ
नौ वक्त ऊपरना चित्र में आवेलो छे। माथी सौथी वधु वक्त कयो आकार आपेलो छे? त्रिकोण आकार। कयो आकार? त्रिकोण। तो आपणे अहीं चोरस में लखवानुं छे, बराबर? त्रिकोण आकार छे आवेलो छे सौथी वधु वक्त, त्रिकोण। अने सौथी ओछी वक्त कयो आकार आवेलो छे ते आपणे अहीं लखवानुं छे। तो सौथी ओछी वक्त कयो आकार छे? हा, वेरी गुड, सरस, आवड़ी गयु बधाने। चोरस आकार छे सौथी ओछी वक्त आवेलो छे, कारण के चोरस आकार केटला छे? खाली सात ज छे। केटला छे? सात। एटले वधु वक्त त्रिकोण आकार अने ओछी वक्त चोरस आकार आपेलो छे। बाळको, हवे आपणे आगळ जोईए। જો શું કહે છે કે આ બાળકો મિત્રો છે, બરાબર? અહીંયા બાળકોના મિત્રોના નામ આપેલા છે, એ બધા એકબીજાના મિત્રો છે, ફ્રેન્ડ છે, બરાબર? દરેક બાળકના નામમાં સમાયેલ અક્ષરને ગણો અને લખો। શું કરવાનું છે? અહીંયા નામ આપેલા છે, એ નામમાં કેટલા અક્ષર છે તે તેની સામે તેની સંખ્યા લખવાની છે। તો આપણે એક પછી એક નામની સંખ્યા ગણીશું અને સામે અક્ષરની સંખ્યા લખીશું, બરાબર? તો પહેલું નામ શું આપેલું છે બાળકો? શબનમ। શું આપેલું છે? શબનમ। તો કેટલા અક્ષરનો છે આ નામ? એક, બે, ત્રણ અને ચાર। કેટલા અક્ષરનું છે? ચાર અક્ષરનું છે। તો આપણે અક્ષરની સંખ્યા સામે લખવાની છે બોક્સમાં, તો હું લખીશ ચાર, બરાબર? પછી જોસેફ, જોસેફ છે, કેટલા અક્ષરનું છે? એક, બે અને ત્રણ, તો હું લખીશ અહીંયા ત્રણ. પછી આપેલું છે અરુણ, તે પણ ત્રણ અક્ષરનું છે. પછી નીચે મનહર, તે કેટલા અક્ષરનું છે? એક, બે, ત્રણ અને ચાર, તો આપણે લખીશું ચાર અક્ષરનું છે. પછી સાવ નાનું નામ છે જય, કેટલા અક્ષર થયા બાળકો? વેરી ગુડ, સરસ, બે. કેટલા અક્ષર થયા? બે. અને એની નીચે પણ પરી આપેલું છે, તે પણ બે અક્ષરનું છે, એટલે આપણે લખીશું બે. પછી શું આપેલું છે? હેમાંગીની. હેમાંગીની કેટલા અક્ષર થયા? એક, બે, ત્રણ અને ચાર, તો બાળકો લખો ચાર. ચાલો, સરસ, વેરી ગુડ. પછી શું આપેલું છે? મહમંદ. મહમદ, મહમંદ, એ પણ ચાર અક્ષરનું આપેલું છે, એક, બે, ત્રણ અને ચાર. હવે નીચે છેલ્લું નામ આપણે જોઈએ, જયદીપ. જયદીપ, જયદીપ પણ કેટલા અક્ષર થયા? ચાર અક્ષર. કેટલા? ચાર, બરાબર? તો આપણે નામ વાંચ્યા અને તેની સામે તેની અક્ષરની સંખ્યા આપણે લખી. હવે તેની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, તેના આપણે જવાબ આપવાના છે. જુઓ શું કહે છે બાળકો, ચાલો જોઈએ. કેટલા નામમાં બે અક્ષર આવ્યા? આપણે ઉપર નામ વાંચ્યા અને તેની સામે તેની સંખ્યા લખી. તો આમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે કેટલા નામ એવા છે કે જેમાં બે જ અક્ષર આપેલા છે, બરાબર? સોરી, બે જ સંખ્યા આપેલી છે. તો જુઓ આપણે જોઈએ છીએ બાળકો કે એવા બે નામ છે. કયા છે? બે નામ એવા છે કે જેમાં બે અક્ષર આવેલા છે, બરાબર? આપણે લખેલું છે બે બે, જય અને પરી. તો આપણે લખવાનું એવા કેટલા નામ છે? બે નામ, બરાબર? તો આપણે લખશું બે. પછી કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા? ફરી પાછો પ્રશ્ન છે, એવા કેટલા નામ છે કે જેમાં ત્રણ અક્ષર છે? જુઓ બાળકો, આપણે જોઈએ છીએ, પહેલા ઉપરથી ચાલુ કરશું. આ જોસેફ છે, અરુણ છે, આ બે જ છે, બરાબર? જોસેફ અને અરુણ, કેમાં બે ત્રણ અક્ષર આવેલા છે. તો આપણે લખવાનું ત્રણ અક્ષર, એવા ત્રણ નામ છે કે જેમાં ત્રણ અક્ષર, સોરી, એમાં એવા બે નામ છે કે જેમાં ત્રણ અક્ષર આવેલા છે.
પછી હવે છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ, કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા, એવા કેટલા નામ છે કે જેમાં ચાર અક્ષર આવ્યા છે? જુઓ, પેલું એક નામ છે શબનમ, આ એક, પછી આ બે મનહર, પછી આ હેમાંગીની, મોહમ્મદ અને જયદીપ. કેટલા નામ થયા? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા નામ થયા? પાંચ. તો આપણે લખવાનું કે પાંચ નામમાં ચાર અક્ષર આવેલા છે. તો આપણે અહીંયા લખીશું પાંચ. હવે બાળકો, ફરી પાછા નીચે એવા બે પ્રશ્ન આપેલા છે, તે આપણે એના જવાબ લખવાના છે. ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યા? ઉપર બધા નામ આપેલા છે એમાં આપણે જોવાનું બરાબર કે કયો અક્ષર કેટલી વખત આવ્યો? પહેલા મ. બધાના નામ આપણે એક પછી એક જોઈએ. જો આ એક શબ્દનામ પહેલા નામમાં એક વખત, પછી બીજો આ બે, પછી બીજે ક્યાંય છે મ? હા, મોહમ્મદ ત્રણ, અને મોહમ્મદમાં ત્રણ અને ચાર. આ મ છે એ ન ચાલે, કારણ કે એમાં માત્રા આપેલી છે. એટલે કેટલી વખત મ આવેલા છે? ચાર વખત. કેટલી વખત? ચાર વખત. તો આપણે લખશું જવાબમાં ચાર વખત આવ્યા. અહીંયા હું લખીશ ચાર. પછી ઉપર આપેલા બધા નામોમાં ન કેટલી વખત આવ્યા? ચાલો આપણે હવે ન જોઈએ. જો આ એક, પછી બીજે ક્યાંય તમને ન દેખાય છે? આ બે, એક શબનમ અને એક મનહર. હવે ક્યાંય ન દેખાતો નથી, આ છે પણ આ કેવો છે? માત્રા વાળો. બીજે ક્યાંય ન નથી, એટલે કેટલી વખત ન આવ્યા છે? બે વખત. કેટલી વખત? બે વખત. તો ચાલો આપણે લખશું બે. બરાબર બાળકો? તો હવે બાળકો આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીશું. તો આ ચેપ્ટરમાં આપણે શેની વાત જોઈ? આકારો વિશેની વાત જોઈ. આપણે ફરી પાછો એક વખત આકાર યાદ કરી લઈએ. ચલો, આ કયો આકાર છે બાળકો? ગોળાકાર. કયો આકાર? ગોળાકાર. બરાબર, ગોળાકાર છે, એમાં ખૂણો અને બાજુ હોતા નથી. પછી આ છે ચોરસ આકાર. બરાબર, ચોરસ આકારમાં ચાર ખૂણા અને ચાર બાજુ હોય છે, તે સરખા હોય છે. પછી આ છે લંબચોરસ આકાર. બરાબર, લંબચોરસમાં ચાર બાજુ અને ચાર ખૂણા હોય છે, પણ એની સામસામેની બાજુ જે હોય છે એ જ સરખી હોય છે. અને છેલ્લે છે આ ત્રિકોણ આકાર. તો ત્રિકોણ આકાર એવો આકાર છે કે એમાં ત્રણ ખૂણા હોય છે અને ત્રણ બાજુ હોય છે. આપણે જોઈએ છીએ એક, બે અને ત્રણ, ત્રણ ખૂણા અને ત્રણ બાજુ. તો બાળકો, આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીશું. તમારે આ ચેપ્ટરનો વિડીયો જોવાનો છે અને સમજવાનો છે. થેન્ક યુ.